નમસ્કાર મિત્રો અમારી ચેનલ તિલક હરીમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જો તમારે બિઝનેસ કરવો હોય અથવા તો નાના હું કોઈ ધંધો કરવો હોય તો તેના માટે એક પીએમ મુદ્રા લોન યોજના સરકારે બહાર પાડી છે જેમાં તમને પચાસ હજારથી માંડી અને દસ લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર છે તો વિડીયોને ચાલું કરીએ અને તેમનું સંપૂર્ણ માહિતી મેળવીએ જો પીએમ મુદ્રા લોન યોજના સરકારની એક એવી યોજના છે જેના હેઠળ તમે લોન મેળવી શકો છો અને ખાસ કરીને જો તમે તમારા ઘરની કોઈ પણ મહિલાના નામ પર અરજી કરો છો તો તમને સરળતાથી લોન મળી જાય તો મિત્રો જો તમે પણ તમારો વ્યવસાય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છો અને પૈસાની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો તમે સરકારની મદદથી તમારો વ્યવસાય શરૂ કરી શકો છો ને સ્મોલ બિઝનેસ ગવર્મેન્ટ લોન સ્કીમ પીએમ મુદ્રા લોન યોજના સરકારની એક એવી યોજના છે જેના હેઠળ તમે લોન મેળવી શકો છો તો આ યોજનાનો લાભ મેળવવા લાભાર્થીએ કેટલી લોન મળી શક મેળવી શકાય છે તો કે આ યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ રાજ અરજદાર પચાસ હજાર રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકે છે તો તેમાં પણ આમાં પણ ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે તો કે પ્રથમ એક શિશુ બીજી એક કિશોર અને ત્રીજી એક તરુણ લોન તો કે આ તરુણ લોન શિશુ લોન આ બધું શું તો કે તેમાં પહેલાં શિશુ લોનમાં રૂપિયા પચાસ હજાર સુધીની લોન ઉપલબ્ધ છે અને જ્યારે કિશોર લોનમાં પચાસ હજારથી પાંચ લાખ સુધીની લોન મળવાપાત્ર છે અને તરુણમાં પાંચથી દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તો આવી પરિસ્થિતિમાં અરજદાર પોતે જ નક્કી કરી શકે છે કે તે કઈ લોન લેવા માગે છે અને મિત્રો હાલમાં કેન્દ્ર સરકાર દેશની મહિલાઓને જાગૃત કરવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવી રહી છે અને સરકારની આ યોજનામાં મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે જો તમે પણ બિઝનેસ શરૂ કરવા માગો છો તો તમારે લોન લેવી લેતી વખતે તમારા ઘરની મહિલાનું નામ આપવું જોઈએ જેથી મહિલા અરજદારના નામે લોન મળવાની તકો વધી જશે તો કોણ અરજી કરી શકે છે તે કે આ યોજના હેઠળ કોઈપણ વૈકિત લોન માટે અરજી કરી શકે છે પછી તે સ્ત્રી હોય કે પુરુષ આ માટે તમારે પસંદગીની પસંદગીની સરકારી અને ખાનગી બેંકની શાખામાં જવું પડશે અને ત્યાં જઈને તેઓને તેના માટે અરજી કરવાની રહેશે ત્યાર પછી અરજદાર બેંકમાં જઈને પણ આને લગતી તમામ માહિતી મેળવશે અને આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો ત્યાર પછી અંતર્ગત બિઝનેસ શરૂ કરનાર વૈકિતની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ કારણ કે અઢાર વર્ષથી ઓછી ઉંમરના વૈકિતને લોન આપવામાં નહીં આવે અને આ યોજના હેઠળ લોન મેળવનાર લાભાર્થીઓ વિક્રેતાઓ વેપારીઓ દુકાનદારો અને કેટલાય અન્ય નાના વેપારીઓ છે આ લોકો લોન લઈને પોતાનો બિઝનેસ શરૂ કરી શકે છે તો લોન ક્યાંથી મળશે મિત્રો તો કે આ લોન દેશની તમામ સરકારી બેંકો પાસેથી લઈ શકાશે તો કે આ ઉપરાંત તમને ખાનગી ક્ષેત્રની એક્સિસ બેન્ક છે એચડીએફસી બેંક છે આઈસીસી બેંક છે સિટી યુનિયન બેંક ડીસીબી બેંક છે ફેડરલ બેંક છે ઇન્ડસ્ટ્રી બેંક છે જમ્મુ અને કાશ્મીર બેંક કર્ણાટક બેંક છે કરુવૈશ્ય બેંક છે કોટક મહિન્દ્રા છે અને દક્ષિણ ભારતીય બેંકને યસ બેંકનો સમાવેશ આમાં થાય છે આ ઉપરાંત તમે જો ગ્રામીણી બેંકો સહકારી બેંકો નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનાન્સ કંપનીઓ પાસેથી પણ મુદ્રા લોન લઈ શકો છો તો તમારે પહેલાં તો તમારે આ વેબસાઇટ ઉપર મુદ્રા ડોટ કોમવાળી લિંક આપેલી છે પર જઈને લોન એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવું પડશે પછી અહીં શિશુ લોન માટે ફોર્મ અલગ છે જ્યારે તરુણ અને કિશોર લોન માટે ફોર્મ એક સમાન છે લોન અરજી ફોર્મમાં મોબાઈલ નંબર આધાર નંબર નામ સરનામું વગેરે જેવી વિગતો આપ 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 આપતી તમારો પાસપોર્ટ ફોટનો ફોટો પણ જોડે જોશે ફોર્મ ભર્યા પછી કોઈ પણ જાહેર અથવા ખાનગી બેંકમાં જાઓ અને બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવી બેંકના બ્રાન્ચ મેનેજર તમારી પાસેથી કામ વિશે માહિતી લેશે તેના આધાર તમને લોન મંજૂર કરે છે ત્યાર પછી મિત્રો ભારત સરકાર દ્વારા આપવામાં આવતી પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાનો લાભ નવા ધંધા અને ઉદ્યોગોને ચાલુ કરવા તથા પ્રવાસને આપવા માટે આપવામાં આવે છે તો કે એક દુકાનદારો છે વેપાર વિક્રેતાઓ છે ખાદ ઉત્પાદક છે ઉદ્યોગ છે કૃષિ ક્ષેત્ર છે નાના પાઈ ઉત્પાદકો છે સમારકામની દુકાનો છે હસ્તકલાકારો છે સેવા આધારિત કંપનીઓ છે ટ્રક માલિકો છે સ્વરોજગાર ઉદ્યોગ સહિત આ બધાને આપવામાં આવશે છે તો ઘણી બેંકો પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજનાની સુવિધા આપે છે તો નીચે આવેલ પગલાંને અનુસરીને મુદ્રા લોન માટે અરજી કરી શકો છો તો અહીંયા મારે વેબસાઇટ તમને આપેલી છે અને હાલ આ એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને અથવા તો ઓનલાઈન પણ તમે અરજી કરી શકો છો મિત્રો થેન્ક યુ ધન્યવાદ